આ મારું 500 પાટણ હ ખરેખર હવે તો હાથ થઈ ગઈ. હું જોણે જોઈને ભૂખડ ડોહાનો ફોન ઉપાડતો નહીં તો મારા ઓરસિયાએ પેલા હરીભાઈ ઉપર ફોન કરીને કીધું કે હું જેઠાલાલના ઘેર મહેમાન ગતિ આવું કહેજો. ભાઈ તને મારા ઘેર મહેમાન ગતિ લાવવાની ના નહીં, પણ હવે તું હોય આવી તો એક દાડો નહીં પણ ચાર ચાર દાડા રહી અને ખાય છે તપેલા ભરી ભરીને. હવે મારા તારી સેવા કરવી કે પછી કોઈ બીજું કામ કરવું? અને તું જતો રહેતો હોય એક દાડા માં તો હું તને ખવરાવું? ના નહીં, પણ ચાર ચાર દાડાનું ખાવાનું. હું મહિનો ખાઈ રહું એટલું તો તું ચાર દાડા પટાઈને જતો રહે. ભાઈ તને સીધી તું મહેમાન ગતિ લાવું એ કે ફોન આવ્યો. હવે મારો શું જવાબ આલો? હવે મને લાગે હરીભાઈએ કહી તો દીધું હશે કે રા ઘેર છી. હવે હોય આવી જાય તો એ લોચા થાય, ના હોય તો ફોનમાં મને જવાબ આપી દેવા. બોલો કોઈ નહીં ભાઈ. અત્યારે હવે મારા હગાને કૂતરું કાઢ્યું હોય ને તે ઈવના ઘેર સમાચાર લેવા જવું. ખોટું તો એવું કર્યું ને કે તમે વાત જ ના પૂછો. હવે હું ઈવન કીધું હતું કે આ કૂતરાને તો હોળ તો કહેવું તું તે કે હો 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 હોળ હોળ કહેતા કહેતા તો કે મારો ઓળશું કઈડી જ્યું. મેં કીધું પટ્યું તાણી હવે ઇન્જેક્શન લઈને ઘેર જો હું સમાચાર લેવા. અને તમે જેમ ફોન કર્યો હતો તે હા હા અમે ચેવું ખબર હા કે હમણાં હું ઘેર હોય જ ન તો તમને મારા ઘેર લાવવા ના ના પાડો, પણ હવે હું જો ઈવના ઘેર સમાચાર લેવા બરોબર. હવે તમે મારા ઘેર આવશો તો તમારો ધક્કો પડશે. ના એટલે પછી અમે ચેવું કે હવે ઈવના પાછું ઘેર કોઈ કોમ કરવા વાળું નહીં, આ તો પછી મારા હું રાત વાહો રહી જવાનું થાય ભાઈ. એટલે હા ને સુખ શાંતિ તમે તાર હું ઘેર આવી જાઉં ને પછી હું તમને ફોન કરે એ દાડ તમે મારા ઘેર મહેમાન ગતિ આવજો. બધી વાત સાચી, પણ હવે મારે હવે શું કરવું? હવે કૂતરું કઈડ્યું હોય ઈવન એટલે જવું પડે એવું છે, નકર હમણાં હાલ તમને હું મારા ઘેર આવવાની તો જો ના પાડું હું કહો. હલો 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 અવાજ અવાજ કપાય હે. હલો 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 અવાજ નહી આવતો અવાજ. હલો હલો ઓય અમારા ઠાઠ પાડી નાખવા એમ ને ભાઈ. હવે મારા કોક આઈડિયા દોડાવવો પડશે. હા મને એક આઈડિયા દોડા. હવે તમે તાર બેના ભલે ચાર આવો. તમે મહેમાન કેવો કેમ ના પથરાય? ગામ ના હોય તો ના પાથરો. ના ના મહેમાન તો ખરા. હવે ચોકણ આવશે પેલા. હવે ઈવન ખબર પડશે ઘેર આવશે તો એ પાછા જાય. એટલા આવતા નહી ઘર બાજુ નહી ટાઈમ જ મળતો નહી. આવક ભલા મોણ રોટલા ખાય એવા બે દાડા રો એવા. ભાજીઓ વાઈ જાય કરી જાય અમે નહી આયા.
બા પુત્રો હળો આપણા હળકા નું ઘર આવી ગયું ખબર પડે આટલા જણ મહેમાન આયા હે એ વાતે સાચી ગાડી બિરાકતી બિરાકતી ના લાવતા અને ભાડે નહીં લાવો તમારી ગાડી પાછો હવા નહીં ઉભી રાખું ભાઈ હા હેડો હળો વાસેલો હતો હળો વાસે ઘેર પડે મહેમાન આવી અરે એ બધી વાત ની ખબર છે બોલાવતા તો આવશે એટલે કાકા પાછા ત્યાં આવશે મને લાગે મીઠાઈ લેવા જ્યાં છે એ તો બા નક્કી ના કે હું લેવા જાય ને હું ના લેવા જાય મને ખબર એમ તો શાકભાજી લેવા જાય ગમો પાછા એ વાતે હાજી નાણા તો એના કરતા આપણા ઘેરથી ખાઈને જ નીકળવાનું હતું ક્યાંથી ખાઈ નીકળીએ તો મહેમાન કે ત્યાં પણ કોઈ મતલબ ના રે આવો ભૂખરભાઈ આવો આવો રા લીલાજી આવો રા આ તો જાય માર હગા જેઠાલાલ અમાર હગા તો બે દેવાનું કઈ બહાર ગયા હે હા બહાર ગયા હે બે દેવાનું કઈ કે ઘણી ઓર રાખજો બહાર ગયા હે વાહ એટલે આ ભલા મોણા તમે તો એમ કેતા કે મારા આગા જેવો કોઈ હગો નહી આપણે બધા બોલાયા હે કોઈ ઘેર તો જતા નહી પણ એવું નહી બા તમને ખબર તો રસ્તા મુ ફોન કર્યો તો ઈવના કુકના હગા ને કૂતરું કર્યું તું ને એ મને સમાચાર આલતા હતા પણ મને એમ કે આજના તો નહીં જઈ કોઈ એ વાતે સાચી હા જલ્દી કરો ભલામણા હા જલ્દી એટલે ફોન લાજી જો હલો હલો હા પણ મને શું ખબર ભલા આદમી કે તમે આજના જ જાઓ ના એ વાત એ સાચી બોલામણું કરવા જવું પડે હવે હવે અમે તમારા ઘેર આવી ગયા છો તમે એટલું કેજો ખાલી કુના ઘેર બોલામણા જ્યાં કોઈ હીરું કૂતરું કુના કર્યું કો ગોવિંદજી ને ભલા આદમી તમે કીધું તું મને અકળી જોવ મારે ક્યાર થી હારો હળો હળો કશો હતો નહી ગોવિંદજી નું વર્ષ્યા પણ મેલો તમે એ ગોવિંદજી કૂતરું કાઢ્યું હોય એટલે એવા બોલાવા જ્યાં હે માર હગા એ હોય હા તો આપડે હેડો તાં ઘેર આપણે અક્ષર નહીં જઈએ તો મને કોક દાડું કઈ જાય બરોબર આટલા આયા અને ઈવન આખું નાય પાછું હું એક વાર જોન માં આવ્યો એટલે વાત છે ખાલી 5-6 કિલોમીટર થતું હોય છે હા તો 6 કિલોમીટર ને ભાડું થાય હા 6 કિલોમીટર નું વધારે ભાડું ના હોય વાય નું ભાડું હોય એ જ લઈ લેવાનું 300 રૂપિયા વધારે થાય ભાઈ હવે તો અમે કોઈ આ નથી પડાઈ જોવા ઘર માં તમે ગયા હતા અમે તો બાર બેહી રહ્યા હતા પણ હું ના પાડો તમને કેટલી આબરૂ જોત આપડી કો ના એ વાત કરી તમે ગમે એવું પણ આપડી આબરૂ સાચવી મારી વાત અભળો તમે સૂટા ની વાત કરો ને તમને તો ખબર જ છે ને મારી તમારે તો ખબર જ હોય હાથે હાથ બળી ખબર હે મારા જેટલો હગા મારા ગામમાં હું જેટલા ની હાલ હે કોઈ કેતા નહીં ભસાબ બાપા કરવા જવું ઘેર ઘેર
પણ મારું ઓછી કોઈ હગું જ નહીં કરાવતું કળવાજી કો એજ ના આવી જે મળી એ કદર કરવી પડે ગોડી ગેલી જે હોય હવે અમારે તો જમીન જાયગાત બધું છે તોય અમે કદર ના કરી ભાઈ હવે અતારે હાથે બળવાન દાળા આયા એ બધી વાત તો બરાબર ગોવિંદજી પણ હું કહું મહેમાન ને ખાલી એકલી વાતો જ કરશો ભાઈ કોઈ રોટલાની વ્યવસ્થા કરો કળવાજી મહેમાન નું તો ખાવાનું તો બધું કીધું મૂકો પણ મહેમાન નું ખાવ કે આવી લગન નું તો ખાખે ગોવિંદજી થાચ્યો હું શાક રોટલા માં મજા છે એટલે હું તો કીધું તમે શાક રોટલો કરો આપડે અમે શાંતિ આ જો રહી જાય ને તો બે દાડા રહેવું છે કોઈ આપડે એવી ઉતાવળ ન જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ અમાર ઘેર બહુ ગહારો હોય જો એમાં કેવું થાય અમારા હગા ના હગા આવ્યા તમે બહુ લોબુ હગું નહી ગાતા લોબુ એટલે જો આ અમારા હગા હા પાડો પડા એટલે બધો એટલે મૂળ તો તમારા જ હગા ને ઓ મારા હગા હોય છે મારા સીધા ગોવિંદજી કે એ તો હું પૂછું ને હા પૂછવું જરૂરી હોય ને યાર યા તે ચમ ડાયરેક્ટ આટલા આયા તે તમે હવે તમને ફોન કર્યો તો તમે શું કીધું કે હું ગોવિંદજી કે છું પછી અમે ભલા મોણા ચાલ્યા રહેતા હશે તમારી બધી વાત સાચી પણ તમારા હોય આપું તું તો મને કેવું તું ફોન માં તો ભલા મોણા આપણે હંગાત હંગાત હોય આવત તમે ના પાડો પાછા આવું કેવું ગોવિંદજી તો હું હારી પઠા મળખું છું ભાડા ના મુયા લેતા 20 રૂપિયા કો વાત સાચી કરવાજી વડી આ ચૂલ્યો છીયો ઉમર થાય એટલે બધું રહેવાનું બુટલા ખાઈને આયા કે બાકી બીજું હું દુઃખ શકો અમાર હગા તો હગા જ છે એમ નહી આ કેવું પડે આ મહેમાને હોમાં કહી દીધું કે ખાવાનું આપડે રોટલા બીજા બનાવવાની જરૂર નહી તમે તાર મારે એકલા ભાગના બનાયા ને એટલે વાપરો મારી વાત આમાં કેવું હોય કે એરિયા ને ખાવા કેટલું જોવા તમને ખબર આટલું લગી જતું હશે ભલા મોણા એ ખાલી તમારા મન નો વ્યાયામ હશે હાથી નો ખોરાક તો કોઈ ના કહેવાય મારા જેટલું હોય ને તો ચાલ પણ પેલા ડોહા નો તો વિશ્વાસ ના કરાય ભૂખડ છે એક નંબર નો ભૂખડ તપેલા સાફ કરી નાખે હમણાં ખબર ના પડે
બરાબર બરાબર. ખાલી તમે થાળીઓ તૈયાર કરો અને મારી થાળી અલગ રાખજો, બરાબર? ઈવન એ થાળીઓ અલગ રાખજો. હા, કશો વાંધો નહીં. એટલે તમારી આબરૂ હચવાઈ જાય, મારી આબરૂ હચવાઈ જાય, અને ઈવન એ ખબર પડે. હા, કશો વાંધો. કે મહેમાન ગતિ આવી રીતના ઉડી આવી. તમે જો તૈયારી કરો. એ દાડે બોલો, હું આછી રાત ભૂસો હોય રે, પણ કોઈ ના કીધું. બોલો, કોને કેવું શરમ? ખામ શરમ ના રખાય હગા, ના રખાય તું ને કોવા. મેમન ના શરમણા એ હારું કહેવાય. તમે ભલા મોણા ગમે તે દુનિયામાં જો મેમન ગતિ, કોઈ દે શરમ રાખવાની જ નહીં. ઈડે માજીન ખાવાનો રે, ભરભરા ખાટલા તોડવાના. અમારા ગામમાં તમે આમ ખાલી તો મારું અને બાનું નામ લો ને, એટલે ગોદરે આવડું ચકડું છોકરું તમને ઘર બતાવ. આ બાબતે એટલા પ્રખ્યાત છીએ અમી પાસા. મહેમાનો બગડ હાથ ધોરા દોડો. આ નામ ખબર તમને? ના, ઉખાડ આવડી જેવું નામ ફુખાડ. અમારા હગાનું જે અમારા હગાનું ગોમ છે ને, એ ગોમ માં તમે દરેક વ્યક્તિ ને પૂછો કે ભૂખળ કોણ હેડો હેડો ઘેર મેળવા આવે. કીધું ના, આવડું છોકરું તમને ઘર બતાવ બતાવ. હા, હવે એ બધી વાતો પાસ કરશું. મહેમાન ખાઈ લો એક દન ના. જે હોય ખાવાનું તો ખાઈ જ લેવું પડે. રસ્તા માં શીતળા નું ઝાડ મળ્યું તું ને, એને હાલી ને આયા. શરમ તો એ સારું કરી. ખાવાની જેટલી વાતો કરી, હજી ખાવાના શોખી ચાલુ કરો. ભગવાન હું કહું જો અમારે જેઠાલાલ તો ઘણી વસ્તુ ખાતા નહી, તમે બીજા ઘણી વસ્તુ ખો ને, તો હું જલેબી લાવ્યો છું. હું આવું આવજો. તારે તારે ખાજે પૂછા ના રો. ઓય મેમન, પછી ખા. હાલો બાજા, હાલો આપણે નહીં ખાવી. ઓય 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 મેલો. મારા હંગાત લાવ એટલે એ મહેમાન છે મારા. મહેમાન ખા. બાકી પેડા જબરા હતા, જલેબી હારી હતી, બીજું પાડી દાળ ઉછી પડી ખાધી. આપણા જેવા તપેલા ના રાખી. મેમન જો ભલા આદમી, મારી વાત. આ વખત તમારું વાહન વરવાન થાય કે એક્શન તો મને લઈ જાજો. હા, લઈ જાવ. 10 કિલો ના તપેલા લેવરાવ. તમે તમારે આવતો ખાવ ને મહિને ને મહિને. મહેમાન મારી વાત સાંભળો, બધા તમારા જેવડી ઉજળી ના હોય,
પછી બીજા ને આવડી એવું હોય ને તમારે આવડી છે. હવે એ તો હો ના કિસ્મત છો જો બા, હવે હું ખાવાની મજા આવી ગઈ. તમે જલ્દી ભાગો, બે વાળા ખાટલા બે મારું શું થોડું ખામો ઓછું રહી જોઈએ છે. લાવ છી પડી બીજું કઈ નઈ, આ ખાલી ખમ રહી ગયો. હવે હું કેવું, પેલો ભા ઉતારો, હવે આરામ કરીએ. અલે હગા તો લોબા થઈ રહ્યા છે, એ બધું હાચવીને વારે કરો. હગા ખાવા તો બાધું. અલે એ કેમ આપણે ભૂલી ગયા હતા, આ બાજુ માં આપણા આડી ખમ હગા હતા, ઈવન ઘેરે લઈ આવો દાળ બીજી હોત તો. કેમ કઈ ઉસુ પડી ગયું, દાળ ઉસી પડી હગા, બીજું કોઈ નહીં. ઘણી વસ્તુ ખાવાની જ ના પાડી હતી. આ મહેમાન કહી રહ્યા એ તો આ ગોવિંદજી શિખર ચોકથી રડ્યા. અમાર કોઈ વાપરતું જ નહીં જિંદાબાદ. ઓહો તારી ઓય ચો છે તારી જિંદાબાદ છે એ ભુખણ કાઢું પડશે હોય થી એ ભુખણ હા બા મહેમાન જોડે ચાવી લઈ લે હા ચાવી લઈ જ ચાવી આપણો મહેમાન મારી વાત હોય તો આપણા જેવું ના હોય હોય તો બધા વગડાવ ગમે એમ શેતર માં પટ્ટીઓ મારી પછી માણાવરા છૂ લેવા દા તાળા મારી નાખો હતી આ તો આપણા જેવું થોડું હોય આ તો પેલી ખાલી યોજના હતી ને ઘેર ઉભા કવરાવ રાઈ દીધા ના ના બરોબર છે જે બોલામણું કરવા આવ્યા હતા એ કદ્દે જાજે ભાઈ વાત મોણું થાય છે એ તો પછી આવશું બોલામણું રાખી તા આ તો ઇમરજન્સી આ કે તન કે એ મેમન ઓય કુનું બોલામણું ગોવિંદજી નું વાળી બીજા કુનું વાળી હાલો બારો બાર ગોવિંદજી હું જીવા તમન કુતરો વાળી હો બાપડા હે અલે અલે કુતરો તો તમન કહેલો મને નહીં આપડો મારી વાત તમે વાપરજો જેઠાલાલ તમારે આવું ખોટું ના કહેવાય ગોવિંદજી કૂતરું કઈડાવો પટ્ટીઓ ચમ મારી કે આર્યા ને પેલા તો ભૂખડી પવન ઘેર આપડે મહેમાન ગતિ જઈએ ને તો આપણું ખાવાનું રોધેલું ઘાટા તો એરિયા ખાઈ જાય એ તો મને ઈવાની શકલ ઉપર જ લાગતું હતું લાગે છે ને એટલા હું આર્યા મારા ઘેર મહેમાન ગતિ આવતા હતા બરોબર હવે મારે હારો એક રોટલો ખાવા જોવો બરોબર અને આર્યા આવે તો મારે ચાર ચાર ને પોચ પોચ રોટલા કરવા પડી ભાઈ એક જણા ના ઓલે તો એ સારું લાગે તમે કેજો હવે કોઈ ની વાત ઓપડવી નહીં લ્યો મહેમાન આવજો ના ના વાપડો તો મને ખબર પડી કે મારા સમાચાર ના લે આ જેઠાલાલ ને સમાચાર લેવા આયા ભૂખ મરો છી જે કરવું એ કરે હોય તેવા ગાડી હોય ની સ્પીડ માં દોડાવો જેટલા જવરાય એટલા એટલા ને આ મહેમાનો નો આપડે સંગત ના કરાય ભલા મણ અને આ તો વાયા વાયા હોય આવતા રહે નકો ઓન મુ હોય આબાઈ ના દઉં પટ્ટીઓ મારશી પટ્ટીઓ મારવાનો રસ્તો જ મેં આલ્યો કેમ હું કર્યું આટલું બધું મરચું ઠબાયું મારી ડાળ માં મહેમાન આવું કરાતું હશે કરાય જ ને ભાઈ આ મહેમાન ના ઘેર આવીને મહેમાન ને આબરૂ કાઢી જોજો આમ મારું 500 પાટણ